નમસ્તે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત આ વિડિયોમાં આપણે ધોરણ પાંચ વિષય ગુજરાતીના કદમ પંદરનું સોલ્યુશન જોઈશું હવે અહીં શબ્દ ચિત્ર તમારે ધ્યાનથી જોવાનો છે અને તેમાં છુપાયેલો શબ્દ ઓળખવાનો છે તો તમે ધ્યાનથી જોશો તો અહીં કુ હા ડી અહીં ફિર કી ચાવી બારી અને

આવતા હોવાથી શિકારીઓને શિકાર કરવા માટે વોકળા પાસેનું સ્થળ પસંદ કરવામાં આવ્યું નવેમ્બર નવેમ્બર મહિનાની ઉત્તર જોઈએ મહિનો એટલે કે શિયાળો દિવસ ટૂંકો અને સૂર્ય આઠમી એટલે અંધારાને ઘેરાતા વાર ન લાગે હવે જોઈએ ચોથો પ્રશ્ન ઉત્તર જોઈએ સિંહને એકાએક આવા આક્રમણથી મહારાજા મૂંઝાઈ ગયા આથી મહારાજને બંદૂકમાંથી બીજી ગોળી છોડવાનું સૂચ્યું જ નહીં આગળનો પ્રશ્ન મહારાજાએ કમાટી બાગમાં હરિ અને અર્જનના પુતળા કેમ સ્થાપ્યા તો હરિ અને અર્જન બંને બહાદુર કામ કરી મહારાજાને જીવના જોખમમાંથી ઉગાર્યા હતા આથી મહારાજાએ કમાટી બાગમાં હરિ અને અર્જનના પુતળા સ્થાપ્યા ચલો પેલા અહીં વાક્ય વાંચવાનું છે માચરા પરના માણસોને સિંહ જોઈ સિંહ ગુસ્સે થયો હવે આ વાક્યને લગતું રૂઢિપ્રયોગ આપણે અહીંથી શોધવાનું છે તો આવશે આંખ ફાટવી હવે વાક્ય જોઈએ કપાસનો ઢગલો સડકતો જોઈ માલિકની આંખ ફાટી ગઈ જો આગળ જોઈએ રૂઢિપ્રયોગ થશે જો જોડવા માંડ્યો બોરડીમાંથી બોર ઉતરવા મહેક બોરડીને જોડવા માંડી બંદૂકનો અવાજ સાંભળી સિં ચેતી ગયો એટલે કે સાબધા થઈ ગયો સામેથી સિંહને આવતો જોઈ શિયાળ સાબદા થઈ ગયું ચોથું મોતને ઘાટ ઉતારી દેવું તો સાથે અથડાતા તેને મોત પાંચમાનો રૂઢિપ્રયોગ જોઈએ ઊંચા ગજાના માણસ હોવું સરદાર વલ્લભભાઈ ઊંચા ગજાના માણસ હતા હવે આપેલી વાર્તાને વાર્તાના ક્રમમાં ગોઠવવાની છે તો પેલું થશે વોકળાની નજીક એક ઊંચો માચડો બાંધ્યો હતો એક સિંહ વોકળા ભણી આવતો દેખાયો સિંહના આક્રમણથી મહારાજા મૂંઝાઈ ગયા ચોથું સિંહને મોતને ઘાટ ઉતારી દીધો ચલો આગળનો પ્રશ્ન આ એકમમાંથી જોડાક્ષર શોધીને લખો તમે અન્ય પણ લખી શકો છો નવેમ્બર રહ્યો ખુલ્લા ક્યારેક જિલ્લા ડાબિયો બન્યા અને આવ્યા ચલો અહીં કેટલાક શબ્દો ભેગા થઈ ગયા છે જેની આપણે ઉદાહરણ મુજબ જોડ બનાવવાની છે તો જોડ બનશે જંગલી જાનવર ઝાખું અજવાળું ઊંચો માચડો ઓછું મૂલ્ય હિંમત છોકરા તો આ સાથે જ આપણે ધોરણ પાંચ ના કદમ પંદર નું સોલ્યુશન પૂર્ણ કરીએ